8 વાગ્યા પછી શહેરના સોશિયલ મીડિયામાં હજીરાના એક મેગા પ્લાન્ટની ચીમનીમાં લાગેલી અગનજ્વાળાના ફોટા વાયરલ થયા હતા. જો કે આ અંગે તપાસ હાથ ધરતા અકસ્માત નહીં હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રિલાયન્સના એક અધિકારી સાથે થયેલી વાતમાં જાણવા મળ્યું હતું કે તેમનો ક્રેકર પ્લાન્ટ ઓચિંતો બંધ થઈ ગયો હતો, જેને કારણે પ્લાન્ટની ચીમનીમાં પડેલો એક્સ્ટ્રા ગેસ રિલીઝ થતાં આગની જ્વાળા વધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના સાંજની છે, જ્યારે કોઈ પ્લાન્ટ ઓચિંતો બંધ થાય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. અંદાજે 8-10 કલાક સુધી આ સ્થિતિ રહી હતી. આ ઘટનાને કારણે આકાશમાં દૂર સુધી કેસરી પ્રકાશ ફેલાતા લોકોમાં કુતૂહલ સાથે બુધવારે રાત્રે 8 વાગ્યા પછી શહેરના સોશિયલ મીડિયામાં હજીરાના એક મેગા પ્લાન્ટની ચીમનીમાં લાગેલી અગનજ્વાળાના ફોટા વાયરલ થયા હતા. જો કે આ અંગે તપાસ હાથ ધરતા અકસ્માત નહીં હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રિલાયન્સના એક અધિકારી સાથે થયેલી વાતમાં જાણવા મળ્યું હતું કે તેમનો ક્રેકર પ્લાન્ટ ઓચિંતો બંધ થઈ ગયો હતો, જેને કારણે પ્લાન્ટની ચીમનીમાં પડેલો એક્સ્ટ્રા ગેસ રિલીઝ થતાં આગની જ્વાળા વધી ગઈ હતી. અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે આ ઘટના સાંજની છે, જ્યારે કોઈ પ્લાન્ટ ઓચિંતો બંધ થાય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. અંદાજે 8-10 કલાક સુધી આ ધુમાડો આકાશમાં રહ્યો હતો અને આકાશ એ કેસરી રંગનું રહ્યું હતું. આ ઘટનાને કારણે આકાશમાં દૂર સુધી કેસરી પ્રકાશ ફેલાતા લોકોમાં કુતૂહલ સાથે ડરનો માહોલ જોવા મળ્યો હતો.